ખેડૂત મિત્રો કપાસમાં કપાસિયા ખોળમાં અને રૂની ગાંસડીમાં રિકવરી તરફી ટ્રેન્ડ છે કહેવાય ને કે ચક્રવાત વાવાઝોડાની જેમ આગળ વધી રહ્યો છે આવો ને આવો ટ્રેન્ડ આગામી સમયમાં જળવાઈ રહે અને આના કરતાં પણ તેજ રફતારથી આગળ વધે તો કપાસના ભાવમાં ચોક્કસ થોડો ઘણો સુધારો આવી શકે તેમ છે જો આ વાયદા બજાર આવીને આવી વેગવંતી કહેવાય ને કે પૂરપાટ તોફાની તેજીની રિકવરી સાથે આગળ વધે અને નિકાસમાં રૂની ઘાસડીની પુષ્કળ પ્રમાણમાં આપણા દેશમાંથી બીજા દેશમાં થાય તો કપાસના ભાવમાં ખૂબ સારો એવો તેજી તરફી ટ્રેન્ડ છે માહોલ છે તે બની શકે તેમ છે ખેડૂત મિત્રો આજે તારીખ સોળ બે અમેરિકાનો ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસ નો જીરો પોઈન્ટ છપ્પન ના વધારા સાથે પંચાણું પોઈન્ટ ઓગણીસ સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે અને અત્યારે સાત વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો ઇઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો ચારસો સાઠ રૂપિયા જેટલો વધીને ઓગણ સાઠ હજાર આઠસો સાઠની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને આપણો રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો મામૂલી ચાલીસના ઘટાડા સાથે એકસઠ હજાર સાતસોની આસપાસ અત્યારે

વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે તોફાની ઉછાળા સાથે ઓગણા એંસી રૂપિયા જેટલો વધીને પચીસો પંચાણુંની આસપાસ ખેડૂત મિત્રો બંધ થયો છે અને આપણો એનસીડેક્સ ઉપરનો બીજો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ તોફાની તેજીની રિકવરી સાથે બ્યાસી રૂપિયા જેટલો વધીને છવ્વીસો સોળની આસપાસ ખેડૂત મિત્રો બંધ આવ્યો છે અને ખેડૂત મિત્રો આજે તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ વીસ કિલોના ઊંચામાં ઊંચા સારા કપાસના ભાવો છે તે જોવા મળ્યા છે જેમાં આપણે વાત કરીએ તો જામજોધપુર પંદરસો એકાવન જામનગર પંદરસો પચાસ બોટાદ પંદરસો પંદર વડાલી પંદરસો ઓગણીસ કાલાવડ પંદરસો દસ ગોંડલ પંદરસો એક આ ઉપરાંત બીજા ઘણા બધા વિસ્તારોમાં પણ પંદરસોની ઉપરની સપાટીએ વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના એકદમ સારી ગુણવત્તાવાળા કપાસના ભાવો છે તે બોલાયેલા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા અત્યારે કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખૂબ સારામાં સારી રિકવરી વાયદા બજારમાં કપાસ કપાસિયા ખોળ અને ઋણની ગાંસડીમાં અને અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદામાં ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈ શકીએ છીએ આવો ને આવો માહોલ આગળ જતાં પણ વધુ વેગવંતો અને તોફાની ઉછાળા સાથે જોવા મળે અને હાજર બજારમાં વિદેશી કહેવાય ને કે આપણે ત્યાંથી નિકાસના ઋણની ગાંસડીમાં મોટા પ્રમાણમાં વેપારો નીકળે તો કપાસના ભાવમાં એક તેજી તરફી માહોલ છે તે આવનારા સમયમાં બની શકે તેમ છે તેવું અત્યારે આપણને વાયદા બજારને જોતા લાગી રહ્યું છે ખેડૂત મિત્રો સંપૂર્ણ માહિતી તમારી તમારા માટે જાણકારીના હેતુ સાથે અમે પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે નક્કી નથી કરવાનું પરંતુ તમારા ખુદના ભરોસે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય તે પ્રમાણે તમારા ખુદના ભરોસે તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો